ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાના એવા સોનારી ગામ કે જે નર્મદાનું પાણી પણ નિયમિત આવે છે પરંતુ ગામ લોકોને ઘરે ઘરે પાણી મળતું નથી. સોનારી ગ્રામ પંચાયતની અગાઉની બોડીએ જીઈબીનું લાઇટ બિલ ન ભરતા ગામમાં સંપથી ઘરે ઘરે પહોંચાડવામાં આવતી પાણીની લાઇનનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. આ બિલની રકમનું વ્યાજ પણ ઘણું વધતા નવી બોડી તે ભરપાઈ કરી ન શકતા લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને મહિલાઓને ઘરેથી ગામના પંપ સુધી પાણી ભરવા માટે જવું પડી રહ્યું છે. વહેલી તકે જીબીનું લાઇટ કનેક્શન કરી જોડવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અમે આજે વાસ્મોનું કામ ચાલુ કરી દીધું છે. 95% કામ પૂરું થયેલું છે અને 5% જેવું કામ બાકી છે. તો જેથી કરીને અમે અમારો રજૂઆત અમે સરકારને કરેલી કે ભાઈ અમારા ગામની અંદર 29 લાખની અમે યોજના કરેલી છે. ઘરે ઘરે યોજના પૂરી થઈ ગયેલી છે. સમસ્યાનું પાણી પૂરેપૂરું આવે છે. ઘણી જગ્યાએ પાણીની તકલીફ હોય તો છે, અમારે તો પાણી પણ પૂરેપૂરું આવે છે, તો છતાં પણ આ સમસ્યા કેમ અટકતી નથી? તો અમે જાણ કરી વાસ્મોવાળાને સાહેબોને વાત કરી હતી તો કે અમે આગળ રજૂઆત કરી અમને તમે કહેશું. પછી અમે અગાઉ જાણ કરી જીએબીમાં, તો જીએબીમાં અધિકારીઓ સાહેબે કીધું છે કે તમારું અગાઉનું એટલે કે અગાઉની કોઈપણ બોડીનું કોઈપણ કારણોસર તમારું જે બિલ બાકી છે પંચાયતનું, જે જ્યારે અમે જાણ કરી તો એ લોકોએ કીધું છે કે 48,000 રૂપિયા જેવું થાય છે. આજે 1.5 મહિનાથી હું સતત માટે રજૂઆતો કરું છું તો કહે છે કે તમારું જો પાછલું બાકી લેણું સુખતે કરો તો અમને કોઈ વાંધો નથી. એટલે જે બી અધિકારીઓ એની રીતે કોઈ નીતિ નિયમને કારણે બંધાયેલા હોય તો અમારું કહેવાનું એવું છે કે અમે કોઈ પણ રીતે તમે અમે વાસ્મોવાળા સાહેબને કહીએ છીએ કે સાહેબ અમને એવી કોઈ જોગવાઈ કરો કે જેથી કરીને અમે આ લેણું ભરી શકીએ અથવા તો જે બાકી છે એની ઉપર કોઈ પણ સરકાર કાર્યવાહી કરી અને લેણું સુખતે કરે. અત્યારે અમારા ગામમાં પાણીની સમસ્યાઓ ઘણી છે, પણ પરંતુ સંપમાં તો ઘણું પાણી છે પણ ઘર સુધી હજી પહોંચ્યું નથી. ઘર સુધી પહોંચવા માટે ઘણી મહેનત પણ કરે છે સરપંચ, હજી પણ છતાં પહોંચ્યું નથી. તો અમારે તડકામાં અહીંયા પાણી ભરવા આવવું પડે છે. સાંજની ટાઈમે પાણી ભરવા આવવું પડે છે. રસોઈની ટાણે પાણી ભરવા આવવું પડે છે.